કેનાલ પર છેવાડાના તમામ ખેડૂતોને પાણી પહોંચાડવામાં આવે તેવી માંગણી સાથે આજે તળાજા તાલુકા ખેડૂત એકતા મંચ દ્વારા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તળાજા મામલતદાર કચેરી જુદી જુદી કચેરીઓમાં તળાજા તાલુકા ખેડૂત એકતા મંચ પ્રમુખ અશોકસિંહ સરવૈયા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમાં જળ જાળવણી અધિકારી ભાવનગરને સંબોધીને પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે શેત્રુંજી ડેમના ડાબા જમણા કાંઠાની છેવાડાની કેનાલ 1985થી બંધ હતી તે શરૂ કરવા ગત વર્ષે તારીખ 15/1/2021ના રોજ અવાણિયા કેનાલનું કામ શરૂ નહીં થાય તો તેજાબી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. તેના પ્રભાવથી તંત્રે મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ત્યાગ દિવસે તારીખ 15/1/2021ના રોજ અવાણિયાથી કેનાલનું કામ શરૂ કર્યું. તેથી ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી અને 2 મહિનામાં એસ્ટિમેટ બનાવી મંજૂરી માટે ફાઇલ ઉપલા અધિકારીને મોકલવાની બાહેધરી આપેલી તથા આજે 13 મહિના પૂરા થવા છતાં કશું થયું નથી તે તંત્રની ઘોર બેદરકારી અને આળસ ગણાય તેનો ઉકેલ લાવવા બાબત તેમજ શેત્રુંજી ડેમનું પાણી ખેડૂતોને યોગ્ય રીતે મળી રહે તેમાં તળાજા સહિતના ધારાસભ્ય અને ભાવનગરના સાંસદ ચૂપ રહે તે જાણવા જેવી બાબત હોય આ બાબતને લઈને આજે ખેડૂત એકતા મંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.